કર્ણાટકમાં થયેલા જૈન મુનિના હત્યા કેસને લઈને આવેદન પત્ર આપ્યું. વિજયનગર ખાતે સમગ્ર હિન્દુ સમાજ તેમજ જૈન સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું. મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ આગેવાનો સફેદ કપડાં પહેરી કાળી પટ્ટી બાંધીને ભારે વિરોધ દર્શાવ્યો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર શહેર ખાતે કર્ણાટકમાં થયેલ જૈન મુનિની હત્યાને લઈ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વિજયનગર શહેર ખાતે હિન્દુ સમાજ તેમજ જૈન સમાજ દ્વારા વિજયનગર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં કર્ણાટક ખાતે બનેલી દુઃખદ ઘટનાને લઈને જૈન સમાજે તેમજ હિન્દુ સમાજના આગેવાનોએ આરોપીઓને ફાંસી આપવાની સજા થાય તેવી ઉગ્ર માંગ કરી હતી. આવનાર સમયમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન ઘટે તેમજ આરોપીઓમાં કડકમાં કડક દાખલો બેસે તેવી ઝડપી અને યોગ્ય ન્યાય મળે તેવી સજા કરવામાં અપીલ કરવામાં આવી હતી. જૈન સમાજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સમાજે ટાવર ચોકથી તિરંગા સર્કલ સુધી હિન્દુ સમાજ તેમજ જૈન સમાજના મહિલા તેમજ આગેવાનોએ મૌન રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. સમાજના જૈન મુનિની હત્યાના મામલે સમગ્ર સમાજના આગેવાનો સફેદ કપડાં પહેરી તથા હાથે કાળી પટ્ટી બાંધી મૌન રેલી કાઢી કર્ણાટક સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો તેમજ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસે ઝડપી તેમજ યોગ્ય ન્યાય મળે તેને લઈ અપીલ પણ કરવામાં આવી હતી. વિજયનગર તાલુકાના ચીઠોડાના વેપારીઓએ જડબેસલાક બંધ પાડ્યો હતો અને વિજયનગર ખાતે રેલીમાં જોડાયા હતા. આજુબાજુ ગામડાઓમાં રહેતા જૈન વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી રેલીમાં જોડાયા હતા. લલિત ડામોર, જેડેશ ટીવી, વિજયનગર.